नमस्कार। वेबिनार में जोड़ाना दरेकनु स्वागत छे। आजे गिन्नारी मंडळनो 382मो वेबिनार छे। आजना वक्ता छे अमदावादना डॉक्टर जैन पुरोहित साहेब, जेओ आपणने गौ चिकित्सा एटले के पशुओनी चिकित्सा, विविध पशुओनी आयुर्वेदिक सारवार विषे माहिती आपशे। डॉक्टर जैन पुरोहित साहेब, जैन पुरोहित साहेब ने विनंती के तेओ पोतानुं वक्तव्य हवे शुरू करी शके छे। नमस्कार सर, जय धन्वंतरी। जय धन्वंतरी सर, जय धन्वंतरी। नमस्कार, बधाने नमस्कार। आजे યોગાનો યોગ બહુ ખાસ પહેલાથી કોઈ આયોજન ન આપ, પણ સાહેબ ને મારે કુદરતી એક ફોન ઉપર મુલાકાત થઈ અને એમના મગજમાં એક વિચાર સ્પર્યો કે સાહેબ એક પશુ ઉપર આપણે વેબિનાર રાખી, ગૌ ચિકિત્સા ઉપર અને જનરલ પશુ ઉપર, તો એ એટલે આજે આપણે 382 માં વેબિનાર અને ગૌ ચિકિત્સા તેમજ પશુ ચિકિત્સા વિશે વાતો કરીશું। જનરલ કોઈ પણ મારા વેબિનાર માં શરૂઆતમાં આપણે વનસ્પતિ દેવી ને વંદના કરીએ। આ વાત મને એટલા માટે યાદ આવી કે આપણે વંદના કરીએ છીએ ને તેમાં પણ આ વસ્તુનો સરસ ઉલ્લેખ છે, કેમ કે આયુર્બલમ યશોવર્ચ પ્રજાપશુ ન વસુ, જેમ કે હે મા વનસ્પતિ, વસુ એટલે પૃથ્વી, પૃથ્વી ઉપરની પ્રજા તેમજ પશુ, પ્રજા એટલે માનવ તેમજ અબોલ પ્રાણી એટલે પશુ, આ બધાને પન્નો દેહી વનસ્પતિ। હવે વનસ્પતિ દેવી આ બધાની તમે રક્ષા કરો, રક્ષા કરો એવો શ્લોક આપણે દર વખતે લઈએ છીએ, તો એ શ્લોક થી જ આપણે શરૂઆત કરીએ। માને વંદના કરીએ છીએ। સૃષ્ટિ ઉપરના જીવો ચાર પ્રકારથી આહાર લેતા હોય છે, મનુષ્ય તેમજ અન્ય જીવો ચૂસીને ખોરાક લેતા હોય છે। ચાર પ્રકારના અન્ન અથવા તો કોઈ પણ પ્રકારનો તૃણ અથવા જે કઈ ખોરાક હોય તે ચૂસીને આપણે લેતા હોઈએ છીએ, ગળી જવું અમુક પ્રકારના ખોરાક ને ગળી જતા હોઈએ છીએ, અમુક પ્રકારને દાંત થી કાપીને લેતા હોય છે અને અમુક વસ્તુને ચાવીને ખાતા હોય છે, જેમાં ઈશ્વરે પશુને ડબલ સ્ટમક આપ્યા છે જે ખરી વાળા પ્રાણીઓ છે, તે પેલા ખોરાક ખાય છે ઉતાવળથી અને પછી ધીમે 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 એ ખોરાક ને વાગોળે છે, ત્યારબાદ એ ખોરાક પેટમાં ગયા પછી એની ડાયજેશન સિસ્ટમ આવી શકે છે। ખાસ કરીને પશુમાં તૃણ પક્ષી તેમજ માંસ પક્ષી જીવોનો સમાવેશ થાય છે। માંસ પક્ષી એટલે કે ખૂન લોહીને ચૂસે છે તેવા પ્રકારના જીવો, જેવા કે માકડ, મચ્છર, લીક એટલે ટોલા, જળો, ઈતરડી, ગીંગોળા, કરોળિયા અને કાનખજૂર, આવા અનેક પ્રકારના જીવો આ સૃષ્ટિ ઉપર હોય છે, નામી અનામી જ ઘણા બધા હશે, જેમાં પશુને સતત શરીર
ઇન્દ્રિયમાં ચીપકી રહેતા જીવ એટલે ઇતરડી, કિંગા અને જુ એટલે ટોલા હોય છે, જેને કારણે પશુને શારીરિક નબળા તેમજ અમુક પ્રકારની એલર્જી તેમજ એનર્જી ઓછી થવાના કારણે પણ અનેક પ્રકારના રોગો થતા હોય છે, જેમાં ઇતરડી કરડવાથી કોંગો ફીવર, કોંગો ફીવર એટલે ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર વાયરસ જન્ય રોગ છે, ગાય અને અન્ય પ્રાણીઓમાં આ રોગ થાય છે. પ્રાથમિક લક્ષણોમાં આ રોગની શરૂઆતમાં મન ઉપર અસર થવાને કારણે પશુ બેચેન બની જાય છે અથવા એકદમ ઢીલું પડી જતું હોય છે. મગજ ઉપરની વાયરસની અસરના કારણે ઘણા પશુ તોફાની પણ બની જતા હોય છે અને અસ્થિર થઈ જાય છે, મતલબ બેકાબુ બની જતું હોય છે. ગળામાં ચેપ લાગે છે તેમજ નાકમાંથી સામાન્ય લોહી પણ નીકળે છે. આ બધા એના લક્ષણો છે કોંગો ફીવરના. તેમજ 102-105 ડિગ્રી જેવો તાવ પણ આવતો હોય છે. સાથે સાથે તાવની ગરમીને કારણે મોઢામાં ફોડલા પણ થતા હોય છે અને શરીર ઉપર એક પ્રકારના ચકામા, જેવી રીતે આપણને સોયરાસિસ થાય અને એના ચકામા થાય, તેવા કાદર ટાઈપના ચકામા પણ શરીર ઉપર આવતા હોય છે. આ રોગની રોગના પરીક્ષણ માટે તેને વાત કરી છે. તો આવા લક્ષણો દેખાય તો એ કોંગો ફીવર હોય છે. લીવર ઉપર સોજો આવવાને કારણે ખોરાકની અનિયમિતતા, ખોરાક લઈ શકાતો નથી, મોઢામાં ફોડલા હોય છે, તેમજ લીવર અપસેટ થવાને કારણે ઓલ બોડી સ્વેલિંગ એટલે આખા શરીરનું પર સોજો અને જકડાયેલું રહેતું હોય છે, જેના કારણે પશુને ઊભા થવામાં ખૂબ જ તકલીફ પડે છે અને ધીમે ધીમે શરીર શક્તિહીન થઈ જાય. આ વાયરસ પશુ દ્વારા મનુષ્યમાં પણ ફેલાતો હોય છે, આવા પણ ઘણા દાખલા જોયેલા છે. ખાસ કરીને તમામ પ્રકારના પશુની સારવાર આ રોગમાં લગભગ એક જ સરખી હોય છે. મેડિકલ સાયન્સમાં તેમની વાયરસની રસી વેક્સિન મૂકતા હોય છે અને એન્ટીબાયોટિક જેવી દવાઓ આપતા હોય છે. તો પશુપાલક અથવા ગોપાલકોએ ખાસ કરીને ઈતરડી તેમજ લોહી ચૂસતા તમામ જંતુની કાળજી લેવી જોઈએ. સારવારની દ્રષ્ટિએ 20 ગ્રામ બજર, 20 ગ્રામ તમાકુ અને કરેણના દોડવા, લાલ લાલ ફૂલવાળી કરેણના દોડવા, એમાં સામાન્ય પોઈઝન હોય છે, એ લાવી વાટી બધું મિક્સ કરી અને તીખા સરસિયામાં તેલમાં એક સામાન્ય એકાદી વખત સામાન્ય વરાળ, બહુ ઉકાળવું નહીં, નેત્રના દવાના તત્વ ખલાસ થઈ જાય, સામાન્ય ઉકાળી અને ઠંડુ થયા બાદ મિક્સ કરી અને આ તેલ લગાવવામાં આવે તો ઈતરડી અને કિંગા તાત્કાલિક ખરી પડે છે. બહુ સરસ પ્રયોગ છે અને એક સાથે બનાવીને રાખી દેવામાં આવે તો પણ કોઈ નુકસાન નથી. રોગ શરૂ થયા બાદની સારવાર વિશે વાત કરીએ તો પહેલા તાવ, ફીવર. તાવ છે એ શરીરનું હાડ ભાંગી નાખે, આપણે દેશી ભાષામાં કહેતા હોય તો તાવને કંટ્રોલ કરવો બહુ જરૂરી બની જતો હોય છે. તાવની સારવાર એટલે કે આપણી આયુર્વેદિક મેડિસિનની અંદર નાગકેસર, અરડુશીના પાન, પાટલા ની છાલ, ગળો, કડું
અને હિમેજ 10-10 ગ્રામ લઈને 1 લિટર પાણીમાં ઉકાળીને 5 લિટર એટલે કે 250 મિલી જેટલું પાણી રહે ત્યારે ઉતારી અને ગાળી લેવું, અને તે 250 મિલી ઉકાળો સવારે પીવડાવવો અને જે કૂચા દવાના વૈધા હોય તે પાછા સાંજે ઉકાળીને ઉપરની રીત મુજબ પાછું સાંજે પીવડાવવું. મોઢાની અંદર ફોડલા થયા હોય એ જગ્યા ઉપર ફૂલાવેલી ફટકડી પાણીમાં નાખી સિરિંજ ભરી મોઢું ખોલી અને ધીમે ધીમે એમાં પિચકારીઓ માર, એટલે ફોડલામાં જલ્દી રૂજ આવશે. અને ઉપરની દવાનો આવી રીતે 3 દિવસનો પ્રયોગ કરો, તાવ ચેક કરતું રહે. પશુના તાવને વિશે બહુ પાલકોને તો ખબર છે, પણ ગ્રુપમાં અન્ય લોકો ખાસ વેબિનાર સાંભળવા માટે આવેલા હોય તો ગાય કે પશુ કોઈ પણ એનો કાન પકડીએ ને એટલે એના કાન ઉપરથી અનુમાન થાય કે તાવ કેટલો છે. આવી રીતે આ પ્રયોગ કરવાથી તાવમાં જલ્દી ફાયદો થાય છે. પ્રયોગ 2 વખત જ કહેલો છે, પણ વધારે તાવ રહેતો હોય અને જલ્દી તાવ કાબુમાં ન આવતો હોય તો દિવસમાં 4 વખત પણ આ પ્રયોગ કરી શકાય છે. પોંગો તેમજ અન્ય રોગોના કારણે નાકમાંથી લોહી પડે છે. પોંગોમાં ખાસ એના સિમ્પટમ્સ છે, અને બીજું જ્યારે વધારે પડતી શરદી અમકો આપી દેશી ભાષા એનું પ્રમાણ અતિશય વધી જાય ત્યારે પણ નાકમાંથી લોહી પડતું હોય છે. પણ આપણે આગળ જે એની લક્ષણોની વાત કરી છે તે પ્રમાણે અથવા તો કોઈ પણ પ્રકારથી જ્યારે પશુને નાકમાંથી લોહી પડે છે તેમાં સારવાર સ્વરૂપે હરડે, કાળીજીરી, હળદર, સૂંઠ, મરી, લીંડી પીપર, એટલે સૂંઠ મરી લીંડી પીપર એટલે ત્રિકટું, પણ એ અલગ એટલા માટે કહ્યું છે ત્રિકટું શબ્દમાં કદાચ સમજણ ન પડે એટલા, અને ગોળ આ બધું મિક્સ કરી 1/2 લિટર પાણીમાં ઉકાળી 5 લિટર રહે ત્યારે ઉકાળી ગાળી લે, તેમાંથી આશરે 20 ગ્રામ જેટલો ક્વાથ સવાર બપોર સાંજ આપવામાં આવે તો ધીમે ધીમે નાકમાંથી નીકળતું લોહી બંધ થઈ જતું હોય છે. પણ લોહી અટકી ગયા પછી પણ 7 દિવસ સુધી આ પ્રયોગ ચાલુ રહે. એમને પણ તમામ વનસ્પતિ નો કાઢો બનાવ્યા વગર ગોળમાં મિક્સ કરી અને લાડુ બનાવી અને જો ખવડાવવામાં આવે તો એ વધારે ગુણકારી દેશે. સામાન્ય રીતે જૂના અનુભવ વિશે બધા મારે ગૌપાલકોને તો શીખવાડવાની જરૂર નહીં, પણ ઘણાનો કહેતા હોય છે સાહેબ ગાય ખાતી નથી. ક્યારે પણ ગાય વનસ્પતિ તો દવા તો આપણે પણ નથી ખાતા, બાળકો પણ નથી ખાતા, એને ખવડાવવી પડતી હોય છે. બે એટલે 2 ઓપ્શન આપ્યા છે, ઉકાળો છે નાળ ભરીને પીવડાવી શકાય, અને દવા ખવડાવવાની હોય તો હળ હોય તો હળ અથવા તો ગાડું કે કઈ હોય ત્યાં બાંધી મોઢું નજીક લાવીને જીભ બહાર કાઢી અને લાડુ એક 2 વ્યક્તિ જોઈએ, મોઢું ખોલી જીભ આપણે પકડી લઈએ અને પછી હાથ અંદર નાખી અને એના ગળામાં લાડુ મૂકી દો તો ધીમે થી ગળી જતી હોય છે. તો આ રીતે લાડુ બનાવીને ખવડાવવાથી વધારે ગુણકારી છે અને લોહી છે એ નાકમાંથી પડતું હોય એ જલ્દી બંધ થઈ જતું હોય છે. લીવર ઉપરનો સોજો તેમજ આખા શરીર ઉપર આવેલા સોજામાં ખાસ કરીને કડું, સરપંખો, સાટોડી અથવા પુનઃનવાદી કાત, પુનઃનવાદી કાત તો આપવાનો જ છે, પણ ઉપરની વસ્તુ ન મળે ત્યાં સુધી પુનઃનવાદી કાત 50 મિલી દિવસમાં 3 વખત આપવું, જેથી શરીરના સોજા મૂત્રમાર્ગ મળમાર્ગના રોગો તેમજ સ્ટોર થયેલું પાણી આને પણ
તાત્કાલિક પાર કાઢે છે. સાથે સાથે ભોંગો આ ફીવરની અંદર ગળામાં પણ સોજો આવતો હોય છે અને લીવરમાં પણ સોજો આવતો હોય. તો આ બંને રોગો ઉપર પુનર્નવાદિકવાદ તેમજ કડું સરપોંખો અને સાટોડીનું ચૂર્ણ આપવાથી જેટલો સોજો વહેલો ઉતરે છે અને તાવ ન આવે તો આ રોગ બહુ જલ્દી કંટ્રોલ થાય છે. જેવી રીતે વાયરસજન્ય રોગો છે તેવી રીતે ઘણા બધા બીજા બેક્ટેરિયામાંથી પણ થતા રોગો પશુઓમાં જોવા મળતા હોય છે, માણસમાં પણ જોવા મળતા હોય છે. ઉપરની બાબતમાં આપણે કોંગો વિશે વાત કરી તો સોજાનું અને તાવ આ બે વસ્તુ પર વધારે ભાર એટલા માટે મૂકવામાં આવે છે કે કોંગો ફીવરમાં જનરલ 2 કે 4 દિવસ સુધી જો રોગ કંટ્રોલ ન થાય તો પશુના મૃત્યુ થતા હોય છે. એટલે વારંવાર કાળજી લેવી, ઇમરજન્સી સારવારની જરૂર હોય તો તે પણ લઈ શકાય. બેક્ટેરિયલ રોગ વિશે વાત કરીએ તો સાંકરડો, આપણી દેશી ભાષામાં એને સાંકરડો કહીએ છીએ અથવા ગળસૂંઢો કહીએ છીએ, જેમાં પણ ગળામાં સોજો ઉત્પન્ન થાય છે અને ધીમે ધીમે ગળું ચોકઅપ થતું જાય છે, મોઢામાંથી લાળ પડે છે, 108 ડિગ્રી સુધીનો તાવ પણ આવી જતો હોય છે અને ધીમે ધીમે ગળામાંથી અવાજ પણ આવતો આપણને સંભળાય. સોજાને કારણે ગળું સંકુચિત થાય એટલે પીપુડી જેવો એમાંથી અવાજ, કોરલી જેવો અવાજ પણ આપણને સંભળાતો હોય છે. અને ઘણી વખત ગળાના સોજાને કારણે પશુનો શ્વાસ અવરોધના કારણે શ્વાસ લેવાની પ્રક્રિયા ધીમે ધીમે બંધ થતી હોય છે અને 2 થી 3 દિવસમાં પશુનું મૃત્યુ પણ થતું હોય છે. સાવચેતી રૂપે ઉપરના ચિહ્નો દેખાય કે તરત જ ખેતરમાંથી લીલી સાટોડી, આમ તો જનરલ ઘણી બધી દવાઓ આપણા શેડા ઉપર છે, હવે જેમ જેમ ઓળખ થતી જાય છે એમ બધા લોકો ઉપયોગ કરતા થયા છે, ને તો સાટોડીને નિંદામણ તરીકે કાઢીને આપણે ફેંકી દેતા હોય છે. તો લીલી સાટોડી મળે તો વધારે સારું. લીલી સાટોડીમાંથી રસ પણ પુષ્કળ નીકળે છે, તેમાંનો 1-1 કપ રસ 2 કલાકના અંતરે એટલે 24 કલાક 12 કલાકની અંદર 6 કપ જેટલો રસ એને પીવડાવવામાં આવે તો પશુને બચી જવાની શક્યતા ખૂબ જ હોય છે. લીલી સાટોડી ન મળે તો સાટોડીનો સૂકો પાવડર, બોખરું, દાડું વર્તર આ ત્રણેય વસ્તુને મિક્સ કરી એનો ક્વાથ બનાવી અને દર 2 કલાકે ગોળ અને જીરું નાખી તમામ દ્રવ્યનો કાઢો બનાવીને દર 2 કલાકે આપવો. ગોળ અને જીરું છે અહીંયા તાવની પ્રક્રિયા એટલે કે તાવને તાત્કાલિક કંટ્રોલ કરે છે અને બોખરું અને સાટોડી છે એ સોજાનો નાશ કરે છે, તાવ પણ ઉતરે છે અને ગળામાં સોજો પણ નહીં આવે. ખાસ પશુને ઉકાળો આપ્યા બાદ કંતાન અથવા કોથળા ઉપર બાંધવા અને એક રૂમમાં રાખવું. જો એને ખુલ્લા વાતાવરણમાં રાખવામાં આવે તો તાવની શક્યતા ઓછી એવું કરવાની, પણ જેવું એને એક રૂમમાં રાખી અને કંતાન કે કોથળા બાંધવામાં આવે તો ગોળ અને જીરુંનો એક 15 મહિનાનું તત્વ એવું છે કે પરસેવો બહાર લાવે, એટલે એને પેક કરીને રાખીએ અને થોડો પસીનો એના શરીર ઉપર આવે તો તાવ જલ્દી કંટ્રોલ થાય છે. આવી જ રીતે તાવનો એક બીજો પ્રકાર હોય તો પશુની અંદર પણ એક ગઠિયો તાવ આવે છે. ગઠિયા તાવમાં ખાસ કરીને પાછલા પગમાં સોજો આવે છે અને ચાલવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. પાછળના ભાગનો સોજો ઉત્પન્ન થયા પછી જેને આપણે કરકાનો ભાગ કહેતા હોય છે દેશી ભાષામાં અને ઢીંઢું પણ કહેતા હોય છે, એ ભાગ ઉપરનો સોજો વધવાને કારણે પશુ નીચે બેસી જાય તો પછી ઊભું થઈ શકતું નથી અને ઊભું હોય તો બેસવામાં ઘણી વખત પછડાટ પણ ખાઈને બેસતું હોય છે. તો આવો ગઠિયા તાવની અંદર જેની અંદર સોજો આવતો હોય જે કફજન્ય રોગ છે,
આગળની જે આપણે તાવની સારવાર વિશે વાત કરી તે પિત્તજન્ય છે. કોંગો ફીવરમાં ખાસ કરીને પિત્તજન્ય હોય છે અને ગઠિયાની અંદર કફજન્ય તાવ હોય છે. તો તેની સારવાર અર્થે વાવડિંગ, એરંડાના મૂળની છાલ, સોંઠ, કચુરો અને ગળો 50-50 ગ્રામ લઈને 1 લિટર પાણીમાં ધીમા તાપે ઉકાળી 12 લિટર રહે ત્યારે ઉતારી ગાળી લેવું. ઠંડુ થયા બાદ 5 ચમચી મધ અથવા થોડો ઝીણો દેશી દવા વગેરેનો ગોળ ઉમેરીને સવારે પાવું, તેમજ કુચા સાંજે ઉકાળી અને પાછા એને કુચાનો ઉપયોગ કરવો. આવી રીતે 3 દિવસ પ્રયોગ કરવાથી પાછળના ભાગ ઉપર આવેલો સોજો, પગનો સોજો અને અંદરની વેદના, આ વેદનાને પણ રોકે છે અને સોજો પણ ઉતરે છે અને બ્લડનું સર્ક્યુલેશન ધીમે ધીમે શરૂ થાય છે. તે જ રોગ માટેનો પ્રયોગ 2, નગોળના પાનનો રસ કાઢી તેમાં 20 ગ્રામ રસમાં, સમજવા જે વિશે બરાબર, 20 ગ્રામ રસમાં 2 ગ્રામ શિલાજીત નાખવાનું છે. 20 ગ્રામ રસમાં 2 ગ્રામ શિલાજીત નાખી દિવસમાં 2-3 વખત આપવું. ગઠિયા તાવના કારણે તેમજ અન્ય કારણોથી દૂધમાં પણ ઘટાડો થાય છે, તેમજ દૂધમાં અલર્ટની દ્રષ્ટિએ ઘણી વખત પીળું દૂધ પણ આવતું હોય છે અને લાલ દૂધ પણ આવતું હોય છે. જો કે લાલ દૂધ આવવા પાછળ 2 કારણો હોય છે. આંચળની અંદર કઈ ઇન્જરી હોય તો પણ લાલ આવતું હોય છે અને આ રોગમાં પણ દૂધ લાલ આવતું હોય છે. એટલે ખાસ કરીને નિદાન પરત્વે બરાબર ચોકસાઈ કરવી. દૂધ લાલ પીળું આવે છે, તેમજ પશુને ગઠિયાની અંદર ચક્કર પણ આવતા હોય છે અને ઘણી વખત પશુ ઊભું પડી જતું હોય છે, જેમાં ખાસ કરીને અશ્વગંધા અને સોંઠ અને લીંડી પીપર. એટલે અશ્વગંધા 25 ગ્રામ, 80 ગ્રામ સોંઠ અને 80 ગ્રામ લીંડી પીપરના લાડુ બનાવીને એને ખવડાવવા, તેમજ દૂધ લાલ અથવા પીળું આવે કોઈ પણ પ્રકારે ગઠિયા તાવની અંદર અથવા તો આંચળની અંદર કોઈ ઇન્જરી થઈ હોય જેને કારણે આવતું હોય અંદરના ભાગેથી, તો તેમાં પણ આ જ પ્રયોગ કરી શકાય છે. દવા તરીકે 25 ગ્રામ નાગ કેસર લેવાનું છે અને ઘી અને ગોળ એની સાથે નાગ કેસર દિવસમાં 3 વખત આપવું જોઈએ. એટલે ધીમે 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 દૂધનો કલર પણ બદલવા લાગે છે અને અંદરની ઇન્જરી પણ ઓછી થાય છે. 7 દિવસનો પ્રયોગ કરવાથી દૂધની શુદ્ધતા વધે છે. તેમજ દૂધને અન્ય કારણોસર દૂધની અંદરની ખરાબી હોય, પીળું આવતું હોય, લાલ આવતું હોય અથવા તો વાસ આવતી હોય, તો તે દૂધને શુદ્ધ કરવા માટે પણ આપણા આયુર્વેદ શાસ્ત્રે બહુ સરસ પ્રયોગ આપેલો છે. થોડી દવા વધારે પડતી નામ વાઇસ છે એટલે હું ધીમે ધીમે એટલે જ બોલું છું કે જેમાં દૂધને શુદ્ધ કરવા માટે પહાડમુખ, કરિયાતું, દેવદાર, સોંઠ, ઇન્દ્રજવ, ઉપલસરી, તગર તથા કરું, આટલા દ્રવ્યો 10-10 ગ્રામ લઈ 1 લિટર પાણીમાં ઉકાળી અને 400 મિલીગ્રામ જેટલું રહે ત્યારે ગોળ નાખીને ગોળ મિક્સ થઈ અને પીગળી જાય ત્યારે નીચે ઉતારીને ગાળી લેવું. સવારે ને સાંજે આપ વધેલા કૂચામાંથી પાછું સાંજે બનાવવું. સવારનો ડોઝ જે 250 મિલીનો છે પૂર્ણ આપવો અને સાંજે બીજી વખતે એ જ કૂચાનો ઉપયોગ કરો.
જ્યાં સુધી દૂધ શુદ્ધ ન થાય, જ્યાં સુધી બ્લડ આવતું હોય અથવા બીજા ફોદા આવતા હોય, આવું કોઈ પણ પ્રકારની અશુદ્ધતા દૂર ન થાય ત્યાં સુધી આ પ્રયોગ ચાલુ રાખવો. આ દવાથી દૂધ પણ શુદ્ધ થાય છે અને દૂધ પણ વધશે, સાથે સાથે દૂધ વર્ધક તરીકેનું કામ પણ આ જ દવા કરે છે. જનરલ દૂધ માટે આપણી પાસે ઘણા બધા પ્રયોગો છે. હાલ ઘણા બધા ગૌ પ્રેમીઓ પણ આનો ઉપયોગ કરતા હોય છે, પણ આ જે આપણે પ્રયોગ રાખવો છે દૂધની શુદ્ધતા થવાથી દૂધમાં વધારો. દૂધ વર્ધક બીજી અન્ય દવાઓ વિશે વાત કરીએ તો શતાવરી, ભોંયકોડું, જેઠીમધ, અશ્વગંધા આ ચારેય વસ્તુને મિક્સ કરી ગોળમાં લાડુ બનાવી ખવડાવવાથી સ્વસ્થ પશુને પણ દૂધમાં વધારો થાય છે. પેલું રોગની દ્રષ્ટિએ હતું અને આ સ્વસ્થ પશુનું દૂધ વધારવા માટે પ્રક્રિયા છે. દોડી, ગળો અને શકાવ 25-25 ગ્રામ અને 2.5 ગ્રામ લીલી પીપર ગોળ સાથે આપવી જોઈએ. લીલી પીપર વિશે થોડી વાત કરું તો લીલી પીપર નું કામ આચરની અંદર ગ્રંથિઓની અંદરનો સોજો અથવા તો કોઈ કારણોસર કોઈ પ્રકારનો બગાડ હોય તો લીલી પીપરનું કાર્ય એ છે એને ધીમે 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 બિગાડી નાખે છે. નિર્દોષ નાશક તો છે પણ એન્ટીસેપ્ટિક અને એન્ટીબાયોટિક પણ લીલી પીપર છે. તો આની સાથે લીલી પીપરનું પણ સેવન કરાવવું, ગોળ સાથે આવવું. દૂધ વધારવા માટેના ઘણા પ્રયોગો છે, તેમાં ઉપરના પ્રયોગો મુખ્ય છે. દૂધ માટેની વાત કરીએ તો દૂધ ગાય અથવા ભેંસની નસલ ઉપર વધારે આધાર રાખે છે, તેમજ તેના માટે બીજા અન્ય કારણો પણ જવાબદાર હોય છે, જેવા કે ગાય ગાભણી હોય ત્યારે પ્લેસેન્ટા એટલે કે મેલી ઓળ જેને આપણે જ્વર કહેતા હોય છે એનો વિકાસ અપૂર્ણ રહેવો, તેમજ અન્ય રોગો જવાબદાર છે. દરેક લોકોને આશા હોય છે કે દૂધ કેમ વધે, પણ આના માટે ગાય ગાભણી થાય ત્યારથી તેની કાળજી લેવી જરૂર છે. ગર્ભાવસ્થામાં વ્યાવા પહેલાના છેલ્લા 4 મહિનામાં 1 મહિના પ્રમાણે આપણે 1 મહિનાનો ડોઝ આ નક્કી કરીએ છીએ, એવી રીતે 4 મહિના સુધી આપો. શતાવરી, ભોંયકોડું આ બંને 1-1 કિલો એટલે 2 કિલો થયા, તેમાંથી દરરોજ 70 ગ્રામના માપ પ્રમાણે 4 મહિના ખવડાવવાથી ગાય તેમજ વાછરડો અથવા વાછરી ની પણ તંદુરસ્તી ખૂબ જ સુધરે છે, દૂધ પણ સારું આવે છે અને વાછરડું પણ તંદુરસ્ત આવે છે. વ્યાજમ પછી એટલે ગાય વ્યાઈ જાય ત્યારબાદ ઘણી વખત જળ અથવા તો બગાડ પેટમાં રહી જવાના કારણે પણ દૂધ ઓછું આવતું હોય છે. તાત્કાલિકમાં પ્લેસેન્ટા એટલે મેલી આપણે દેશી ભાષામાં એને જળ કહીએ છીએ, જો જળ બહાર ના આવતી હોય તો વાંસના પાન, વાંસ બાંબુ વાંસ એના પાન વ્યવસ્થિત રીતે ખવડાવવા અથવા બકામ લીમડી ખવડાવવા, એટલે ઓળ જલ્દી બહાર નીકળી જતી હોય છે. પણ કોઈ કારણોસર પેટમાં આ પ્રકારનો બગાડ રહી જતો હોય તો એ નુકસાન કરતા છે અને એને કારણે દૂધ પણ ઓછું આવતું હોય છે. તેના માટે ગાય વાછરડું આવી જાય, ગાય બચ્ચાને જન્મ આપી દે
પાછળનું બહાર આવે એટલે પેટનો ભાગ ખાલી થયેલો હોય એટલે ત્યારે જેને ઠંડુ પાણી આપવામાં આવે તો શરીરમાં ધ્રુજારી આવે છે એટલે ગરમ પાણી પીવડાવવું જોઈએ તેમજ કોઈ કારણોસર બગાડ પેટમાં ન રહે અને થોડો ઘણો બગાડ પેટમાં રહી ગયો હોય તો 10 ગ્રામ હળદર 10 ગ્રામ સુવા દાણા ગોળની સાથે દરરોજ 21 દિવસ એક ટાઈમ આપવાથી ધીમે ધીમે બગાડ પણ બહાર નીકળે છે તેમજ પાછળનું અથવા પાટલું જે કઈ હોય એનો જન્મ થતી વખતે ગર્ભાશયને અને મૂત્ર માર્ગમાં ઘણી બધી પ્રકારની ઈજાઓ થયેલી હોય છે તો આ ઘાવ સુવાદાણા અને હળદર આપવાથી સંપૂર્ણપણે ધીમે 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 રુધિરની ભાગમાંથી રોજ આવી જાય છે અને મૂત્ર માર્ગના ઇન્ફેક્શનનો પણ નાશ થાય છે અને દૂધ પણ શુદ્ધ થાય છે દૂધ ઓછું આવવા માટે આ એક કારણ પણ જવાબદાર છે એટલે સામાન્ય બગાડ વિશે આપણે અજાણ હોઈએ છે તો જ્યારે બી વ્યાજમ એટલે કે બચ્ચાને જન્મ આપે ત્યારથી 21 દિવસ સુધી આ પ્રયોગ ખરેખર કોઈ પણ તકલીફ ન હોય તો પણ કરવો જોઈએ કારણ કે અંદરની ઇન્જરીથી આપણે અજાણ હોઈએ છીએ દૂધ ઘટવા માટે સુવારો પણ ખાસ જવાબદાર છે એનું બીજું કારણ હોર્મોન્સ તેમજ ચયાપચયની ક્રિયા એટલે કે મેટાબોલિઝમ ખાસ જવાબદાર હોય છે આ પ્રક્રિયા મંદ થવાથી પણ પશુમાં સુવારો થતો હોય છે તેમાં વિયાણ પહેલા દેશી શબ્દો વાપરું છું તેમાં વિયાણ પહેલા 15 દિવસમાં જ્યારે 15 દિવસ પહેલાના સમયમાં જ્યારે ખોરાક વધારે અથવા તો વધારે પડતું કેલ્શિયમ આપવાથી પણ નુકસાન થવાની શક્યતા છે ઘણી વખત એવો વિચાર આવતો હોય છે કે હવે એને 10-15 દિવસ માંડ લેશે તો એને કેલ્શિયમ યુક્ત ખોરાક આપીએ વધારે ખોરાક આપીએ ભારે ખોરાક આપીએ પણ આ એક આયુર્વેદની દ્રષ્ટિએ નકારાત્મક છે તો આ વસ્તુની ખાસ નોંધ લેવાની જરૂર છે આગળ આપેલો 4 મહિનાનો પ્રયોગ કરવો ફક્ત વ્યાણના સમયે એટલે કે જ્યારે વ્યાજમ હોય જ્યારે બચ્ચાને જન્મ આપે એ સમયે ખોરાક અથવા કેલ્શિયમ વધારે આપવાથી પણ પશુને નુકસાન થાય છે જેને કારણે પેરાથાઇરોઇડ ગ્રંથિ નિષ્ક્રિય થઈ જતા કેલ્શિયમનું લોહીમાં સ્થળાંતર થવામાં સમય લાગે છે અને ઝડપથી કેલ્શિયમ ઘટી જાય છે માટે વિયાણ પહેલા ક્યારેય વધારાનું કેલ્શિયમ ના આપો મેટાબોલિઝમની ક્રિયા મંદ થવાને કારણે શરીરમાં શર્કરાનું પ્રમાણ ઘટી જાય છે અને વિયાણ પછી 2 મહિનામાં દૂધ ઘટવા લાગે છે ચયાપચયને કારણે એટલે કે મેટાબોલિઝમ અસક્ષમ થવાને કારણે કાર્બોદિત પદાર્થોની ખામી જવાબદાર હોય છે આમ તો જનરલ બાજરો ગોળ મીઠું દરરોજ ખાણમાં નાખીને આપણે બધા જ ગૌપાલકો આપતા જ હોય છે અને અમુક લોકો તો સિંધવના ગાંગડા પણ કમાણમાં રાખતા હોય છે તે બહુ જ ઉપયોગી છે અને ન રાખતા હોય તો રાખવા આ રોગમાં ખાસ કરીને ગોળની રસી જૂની ખૂબ જ ઉપયોગી છે તો એનો પ્રયોગ કરવાથી પશુને કાર્બનનું પ્રમાણ અરે કેલ્શિયમનું પ્રમાણ છે ને એ જલ્દી એક્ટિવ થવા માંડે છે કેલ્શિયમ સોડિયમ અને કાર્બોદિતનું લેવલ જળવાઈ રહે અને આ બધી જ ઉણપના કારણે થતા અમુક પ્રકારના રોગોની
અસર આંચળ ઉપર પણ થતી હોય છે. આંચળની નસો સુકાવી અથવા આંચળ ખોટા પડી જતા હોય છે, મેટિસ્ટાઇટિસ કહેવામાં જેને આવે છે, જેને કારણે આંચળનું આવતું દૂધ બંધ થાય છે. બંધ થયેલા આંચળમાં દૂધ પાછું લાવવા માટે અને એમનો જે ટ્રેક હોય છે એને ખોલવા માટે થઈને અશ્વગંધા 25 ગ્રામ, 25 ગ્રામ બાજરો, 25 ગ્રામ કોપરું આ પ્રયોગ કરવાથી પુનઃ નસોની કમજોરી દૂર થાય છે. જેમાં ખાસ 5 ગોળી સવારે અને 5 ગોળી સાંજે કાંચનાર ગુગળની આપવી અથવા કાંચમારનો પાવડર સૂંઠ સાથે 2 ચમચી પાવડર અને 2 ગ્રામ જેટલી સૂંઠ નાખી અને આ પ્રયોગ 41 દિવસ કરવામાં આવે તો આંચળ સારા થયાના દાખલા જોવા મળેલા છે. કાયમ આંચળને બરાબર સાફ રાખવા જોઈએ અને દહન ક્રિયા બાદ શુદ્ધ દિવેલ અઠવાડિયામાં 2 થી 3 વખત સાંજે દૂધ દોહી લીધા બાદ લગાવવાથી આંચળમાં જખમ પણ થતા નથી, તેમજ ડ્રાયનેસને કારણે ઘણી જગ્યાએ આ પ્રશ્ન આવતો હોય છે કે એમાં વાઢિયા અને ચીરા પડતા હોય છે વૃક્ષ આંચળોના કારણે. તો એ વાઢિયામાંથી પણ લોહી નીકળતું હોય છે અને દુખાવાના કારણે ઘણી વખત દૂધ આપવામાં ગાય તોફાન કરતી હોય છે. તો અઠવાડિયામાં 2 વખત દોહન ક્રિયા પછી સાંજે દિવેલ લગાડવામાં આવે તો એમાં ડ્રાયનેસને કારણે પડતા વાઢિયા પણ નથી પડતા અને આંચળ એકદમ મુલાયમ રહે છે. બને ત્યાં સુધી ગાય માતાજીને જાતે દોવાનું રાખવું જોઈએ અથવા સારા ગોવાળો રાખવા જોઈએ. ઘણી વખત અજ્ઞાનતાને કારણે, ઉતાવળના કારણે ઘણી વખત બાઉલમાં દૂધ પણ રહી જતું હોય છે બાઉલામાં અને આડેધડ દોહન ક્રિયાથી આંચળો ખરાબ થતા હોય છે. આંચળ અને અડાણ એટલે બાઉલું પણ એને કહે છે અને દેશી ભાષામાં આપણે એને આવું પણ કહીએ છીએ, જે 4 આંચળની ઉપરનો ભાગ હોય છે તે થનેલું પણ કહેતા હોય છે. ત્યાંથી પાછળના 2 પગની સાથળના મૂળ અને આવના કારણે ત્યાં જગ્યા બહુ ઓછી હોય છે. ત્યાં સાથળના મૂળમાં પણ દિવેલ ખાસ લગાડવું જોઈએ જેથી કરીને ઈતરડી અને કિંગાનું એક ઘર છે ત્યાં જ વધારે પડતી ઈતરડીઓ થતી હોય છે, કિંગા થતા હોય છે. તો એ ભાગમાં પણ દિવેલ લગાડવામાં આવે તો આવી જગ્યા ઉપર ઈતરડી અને કિંગા જલ્દી બેસતા નથી. આંચળની ખાસ કાળજી લેવાની જરૂર છે કારણ કે દૂધ ઉત્પાદનમાં આ કારણો પણ જવાબદાર છે. અહીંયા આપણે દ્રષ્ટિકોણમાં પણ સુધારો જરૂરી છે. ગાય આપણી માતા છે, તેના વાછરડાનો આહાર એટલે દૂધ એ આપણે લઈએ છીએ. તેની સામે આપણો ભાવ ગૌ સેવાનો પણ હોય છે અને જરૂરી છે. તો તેની સેવામાં ક્યારેય કચાશ ન રહે તેની ખાસ કાળજી લેવી. આજની સરસ ગૌશાળાઓમાં ગૌ સંવર્ધન કરનારા લોકોની ખાસ મુલાકાત લેવી જોઈએ જેથી આપણું નોલેજ વધે. નાની વાછરડી હોય ત્યારથી કાળજી લેનારા ગૌપાલકોના ઉછેર જ એવો હોય છે કે ગાય બન્યા પછી અને વ્યાય ત્યાં સુધી કાળજી લેતા હોય છે ત્યાં રોગોનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે. જનરલ
30 થી 32 મહિના બાદ જ નંદી ફેરવવો જોઈએ અથવા બીજદાન કરવું જોઈએ, જેનાથી ગાયની આયુષ્ય પણ વધે છે અને લાંબા વેતર સુધી દોવા આપે છે. વેતર એટલે એક વખત જન્મ આપે પેલું વેતર, તેવી રીતે 20-20 વેતર 20-20 વેતર સુધીની ગાયો જોયેલી છે. પણ આ કાળજી ખાસ લેવામાં આવે તો 32 મહિના પછી એમને બીજદાન કરાવવામાં આવે તો એની શારીરિક તંદુરસ્તી ક્યારે જોખમાતી નથી. ગૌસેવામાં વધારે પડતી લાગણી, વધારે પડતા આહાર પણ નુકસાન કરતા સાબિત થાય છે, જેવા કે લોહી ચડી જવું, દેશી શબ્દ છે, જેમાં શરીર અતિશય વધી જવાથી ગાયની અંદરના હોર્મોન્સ ઇબેલેન્સ થઈ જતા હોય છે અને હોર્મોન્સના જબરદસ્ત ફેરફારને કારણે તેમજ તેની ઓવરી તેમજ ફેલોપિયન ટ્યુબ એક પ્રકારનો કફ જામી જવાના કારણે, ગર્ભાશયની દિવાલો જાડી થવાના કારણે, અંડાશયની અંદરના અંડાની ક્ષમતા ઘટવાથી ગાય મેટિંગ પીરિયડમાં આવતી નથી અને ઉત્તેજના એમની ઘટી જતી હોય છે. દેશી ભાષામાં આપણે એને ફૂટ આવવી એવો શબ્દ વાપરીએ છીએ. તો ગ્રામ્ય વિસ્તારના શબ્દોની દ્રષ્ટિએ અને બાલી ગઈ અથવા વરુડી ગઈ એવા શબ્દનો પ્રયોગ થતો હોય છે. વધારે પડતો ખાણ, વધારે પડતો ખોરાક, જેમ મનુષ્યને વધારે પડતો મેદ વધી જવાના કારણે શરીરમાં અનુક પ્રકારની અશક્તિઓ જોવા મળતી હોય છે, તેવી જ સ્થિતિ ગાયમાં પણ જોવા મળતી હોય છે. પ્રજનન ક્ષમતા ખતમ થઈ જતી હોય છે અને ગાભણી થવાની પ્રક્રિયા બંધ થાય છે. આવી ગાયને વરુડી ગઈ અથવા તો બાલિકી એવા શબ્દ કહેવામાં ગોપાલોકની ભાષામાં કહેવામાં માટે સમતોલ આહાર આપવો જરૂરી બની જાય છે. તો આવી ગાય માતાની સારવાર ખૂબ જ લાંબી અને કઠિન છે, છતાં પણ સારવાર કરવાથી ખૂબ જ સારા પરિણામ મળેલા છે અને જોયેલા છે. પહેલા તો એને આહાર ઓછો કરવો જરૂરી છે. સારવાર થોડી ખર્ચાળ છે પણ પરિણામ પ્રાપ્ત થવાના ચાન્સ છે. ખર્ચાળ એટલે એટલી બધી પણ ખર્ચાળ નથી. 41 દિવસ સુધી 20 ગ્રામ કાંચનારની છાલ તેમજ 5 ગ્રામ સોટ દરરોજ ગોળ સાથે 20 ગ્રામ ચિત્રક પાવડર નાખીને આપવું તેમજ કુમારી આસો સિરપ 2 કપ તેમજ 2 કપ પાણીમાં નાખી દિવસમાં 2 વખત 41 દિવસ સુધી આપવું. જ્યાં સુધી હિટમાં ના આવે ત્યાં સુધી આ પ્રયોગ ચાલુ રાખવો અને ખોરાક સમતોલ આપવો. 41 દિવસ બાદ આ પ્રયોગ પૂરો થયા બાદ ચાલુ પ્રયોગમાં પણ આપી શકાય અને 41 દિવસ પછી પણ આ પ્રયોગની સાથે અશ્વગંધા, બોખરું, સતાવરી આ ત્રણેય વસ્તુ દરરોજ મિક્સ કરી 100 ગ્રામ ચાલુ કરો. ચાલુ કર્યા પછી એના હોર્મોન્સની અંદર અશ્વગંધા, બોખરું અને સતાવરીને કારણે એક પ્રકારનો ફેરફાર થાય છે અને એના લક્ષણો તરીકે પીળા કલરના જાડા જરસ્ટા એટલે કે વ્હાઇટ ડિસ્ચાર્જ સૂતરમાંથી કફ જેવો એક જાડી લાળ જેવો પ્રવાહી નીકળવાનો શરૂ થતો હોય છે. એ લાળ જેમ પાતળી થશે તેમ તેમ ગર્ભાશયમાં ફેરફાર થાય છે. વ્હાઇટ ડિસ્ચાર્જ જેમ પાતળું અને ક્યારેક ગાય બેઠી હોય તો 1 કપ જેટલો પદાર્થ નીકળે ત્યારે સમજવું કે હવે એને બીજદાન કરાવવામાં આવે તો જનરલ ગર્ભધારણ કરી શકે છે. આ એના સિમ્પટોમ્સ છે, લક્ષણો છે. ત્યારબાદ બીજદાન કરાવવું 2 થી 4 વખત પ્રયત્ન કરવો પડે તો પણ કરવું. તો આ દવાનો પ્રયોગ કરવાથી બાલી ગયેલી, વરુડી ગયેલી, ઊંટ ના આવતી હોય તેવી ગાયો ની અંદર અક્ષર ઈલાજ છે. ઘણી વખત વાછડી 3 થી 3.5 વર્ષ સુધી પણ તેમનો સ્વનંકાર શરૂ નથી થતો તો પણ આ જ પ્રયોગ કરી શકાય છે. તાજેતરમાં 1.5 વર્ષ પહેલા ભગતને ગામ સાયલાથી એક ઝાલા પરિવારમાંથી મારી પર ફોન આવ્યો, કોઈએ નંબર આપેલો હશે, તેને આ પ્રયોગ આપેલો.
ખૂબ જ પ્રયત્ન ચાલુ રાખ્યા. ટૂંકમાં વાત કરું છું તો હમણાં થોડા ટાઈમ પહેલા ફોન આવેલો કે વાછડીએ વાછડીને જન્મ આપ્યો. હા, મારો સ્વ અનુભૂત પ્રયોગ છે અને એનું પરિણામ પ્રાપ્ત થયું છે. એ 3.5-4 વર્ષની વાછડી ની અંદરની હોર્મોન્સનું ઇમ્બેલેન્સને કારણે બીજાને આપી દેવી એમ એમની ઈચ્છા હતી. પણ મેં એને કહ્યું તમે આ પ્રયોગ કરો શ્રદ્ધાપૂર્વક, અને એ પણ હિંમત હાર્યા વિના 6-8 મહિના 4 મહિના સુધી પ્રયોગ કર્યો અને એમાં સફળતા મળી. જે ગાય કે વાછડી ગર્ભાધાન સંપૂર્ણપણે પૂર્ણ થાય તો વાંધો નથી, પણ ઘણા બધી ગાયોને ઉથલો કરતી હોય છે. ઉથલો અહીંયા દેશી શબ્દ વાપરો છે. ઉથલો એટલે પશુઆવડ નિષ્કેરે થતું હોય છે. શરીરની ગરમીને કારણે ગર્ભ સ્રવી જતો હોય છે, જેમાં ટેસ્ટોસ્ટેરોન હાઈ હોય છે, ચામડી બરછટ થતી હોય છે, વાળનું પ્રમાણ શરીર ઉપર ઘણું વધી જતું હોય છે, ચામડી જાડી થતી હોય છે. આવા સિમ્પટમ્સની અંદર આવી ગાયો ખાસ કરીને ઉથલો કરતી હોય છે, એટલે ગર્ભ ઠેરતો નથી. તો 3 દિવસ પ્રવાળ પીસતી ભસમાં 2 ગ્રામ 10 ગ્રામ ગુલકંદમાં મિક્સ કરી 3 દિવસ આપવી, અને ત્યારબાદ બીજદાન પછી તરત જ ચાલુ કરવી, અને બીજદાન પછી તરત જ માર્કેટમાં ગ્લેક્સો કંપનીનો ઓસ્ટો કેલ્શિયમ સિરપ આવે છે, એ મેડિકલમાં મળી જાય છે. એનો પણ મેં એક પ્રયોગ બહુ વર્ષો પહેલા ગીરમાં કરેલો, એનું પણ પરિણામ સારું જ મળેલું. તો તેની એક બોટલ તાત્કાલિક બીજદાન પછી પીવડાવી, એટલે ગાય ઉથલો કરતી નથી, મતલબ એમને નિષ્કેરેજ કે પશુઆવડ થતી નથી. ઘણી વખત 1-2 વખત પણ પ્રયત્ન કરવા પડતા હોય છે, અને ધીમે ધીમે ગાય સંપૂર્ણપણે 10 મહિના પછી વાછડીને જન્મ આપતી હોય છે. બીજદાન કરાવતી વખતે ડોક્ટરને ખાસ કહેવું, જો કે અત્યારના ડોક્ટરો બધા બહુ હોશિયાર હોય છે, કે ડાબી બાજુ બીજ મૂકવું, અંદર હાથ નાખીને અંદરના ભાગમાં એક કમળ આકારનું એમનો ગર્ભનો આકાર હોય છે, એક અવયવ હોય છે, તેમાં ડાબી બાજુ બીજ મૂકવાથી 95% વાછડી જ આવે છે. આ પ્રયોગ વાંકાનેરના વેટરનરી ડોક્ટર પાસે ઘણી બધી ગાયોને બીજદાન કરાવતી વખતે કાળજી લેવડાવી, તેમાં 80% ગાયોને વાછડીઓ જ આવી હતી. કેમ કે ડાબી બાજુ જો વાછરડાનો વિકાસ થાય તો એ વાછડી જ હોય છે, અને જમણી બાજુ હોય તો ખાસ કરીને વાછડો આવતો હોય છે. ખાસ કરીને બીજદાનમાં નંદી પણ બહુ અગત્યનો ફાળો હોય છે. નંદીનો પણ બીજદાન અથવા મેટિંગમાં ખૂબ જ બહુ અગત્યનો ભાગ એની નસલ ભજવતી હોય છે. દેશી ભાષામાં જેને આપણે ખારાશ કહીએ છીએ, તો અમુક નંદીની અંદર ખારાશ એટલે કે એના સિમેનની અંદર પણ ફર્સ્ટ સેલ રેડ સેલ આવો પદાર્થો હોવાને કારણે એવા નંદીનું બીજદાન અથવા તો મેટિંગથી દૂધનું પ્રમાણ ઓછું આવતું હોય છે. એટલે સારી નસલના નંદી અથવા ગીર બ્રીડનું બીજદાન કરાવવું જરૂરી છે. આમ તો જનરલ સિમેન સામાન્ય ઠંડુ તેમજ મધ જેવી સુગંધવાળું શુદ્ધ ગણવામાં આવે છે આયુર્વેદની દ્રષ્ટિએ. ખાસ કરીને નંદીને પણ વૃષલા નામના રોગથી પીડિત ન હોય એ જોવું પણ જરૂરી છે. કારણ કે નંદી અથવા ગાય એમાંથી કોઈ પણ બ્રુસેલોસિસ નામના બેક્ટેરિયાનો થતો રોગ હોય તો વાછડી ગાય અથવા નંદીને આ રોગ લાગુ પડી શકે છે. આ એક પ્રકારના બેક્ટેરિયા છે. બ્રુસેલાવાળી ગાયનું દૂધ ખાવાથી મનુષ્યમાં પણ આ રોગ થયેલાના સમાચાર મળેલા છે. હાલના તબક્કે જનરલ બધી જ ગૌશાળાઓમાં વાછરડાઓને બ્રુસેલાની વેક્સિન મુકાવવામાં આવે છે, જેથી બ્રુસેલાની શક્યતા રહેતી નથી. પણ જાગૃત રહેવું જરૂરી છે. દૂધને 2-3 વખત ઉકાળવામાં આવે તે રીતે ગરમ કરવાથી બ્રુસેલાનો બેક્ટેરિયાનો નાશ થઈ શકે છે.
આયુર્વેદના મતે ધારેશ્ય દૂધ એટલે ખીર સાથેનું દૂધ ઉત્તમમાં ઉત્તમ ગણવામાં આવ્યું છે. પણ ગાય ઘરની સંપૂર્ણ શારીરિક તંદુરસ્ત હોય એની ખાતરી હોય તો જ આવું દૂધ અત્યારના સમયમાં લઈ શકાય છે. ગાયના દૂધને ખાસ ગાળવાનું પણ આપણા આયુર્વેદમાં કહેલું છે, કેમ કે દોહન ક્રિયા વખતે રૂવાથી દૂધમાં આવી જતી હોય છે, માટે ગાળીને ઉપયોગમાં લેવું જોઈએ. આજના વેબિનારમાં ગર્ભપ્રક્રમ, આચરની સારવાર, દૂધ વધારવાના પ્રયોગો વધારે લીધા છે. આજથી લગભગ 7-8 વર્ષ પહેલા મહેસાણા ડિસ્ટ્રિક્ટના જેગુદર ગામે એક કેન્સરના પેશન્ટને ચેક કરવા ગયેલો. ત્યાં એક દેશી નસલની પેઢીથી આવતી ગાય, જેને આપણે વેલો કહીએ છીએ, કે અમારી પેઢીઓથી વેલો, એટલે એક ને એક ગાય, એની વાછરી એવી રીતે એનો આપણે ઉપયોગ કરતા હોય છે અને એનો ઉછેર કરતા હોય છે, તેને વેલો કહેવામાં આવે છે. તેવી એક ગાય જોઈ અને તેના વિશે પૂછપરછ કરી તો એ ગોપાલકે આ પ્રમાણે વાત કરી, સાહેબ આ ગાયને 20 વેતર થયા છે, એટલે 20 ડિલિવરી એમણે કરી છે અને દૂધ ક્યારેય તોડતી નથી. શબ્દ દેશી વપરા છે, મતલબ એક સરખું દૂધ 4-6 લિટર દૂધ છેવટ સુધી આપે છે અને સારા ફેટ પણ આપે છે, 4.5-5 જેવા ફેટ દૂધના હોય છે. એટલે મેં એને પૂછ્યું કે આનું કારણ શું, તો તેમના અનુભવમાંથી એક જણે સરસ વાત કરી કે અમે ગાય વ્યાય પછી 1.25 મહિના પછી 5 પ્રકારના તેલ મિક્સ કરીને દરરોજ આશરે 150 ગ્રામ જેટલું તેલ દરરોજ પીવડાવીએ છીએ 1 મહિના સુધી. જે તેલ નો પ્રયોગ આ પ્રમાણે છે, મોડું સરસિયું 1 કિલો, તલ તેલ 1 કિલો, શિંગ તેલ 1 કિલો, મગફળીનું તેલ 1 કિલો, 500 ગ્રામ એરંડિયું અને 500 ગ્રામ ડાલડા ઘી, આ બધું મિક્સ કરીને 5.5 કિલો જેવું થાય છે તે 1 મહિનો અમે આપીએ છીએ. તેનાથી ગાયની તંદુરસ્તી વધે છે, શિંગડા ખરી ફાટતા નથી, તેમાં આંચળનો પ્રોબ્લેમ પણ આવતો નથી અને દૂધ એક સરખું આપે છે. આ પ્રયોગ જનરલ કરવા જેવો છે, અનેક લોકોને આ પ્રયોગ આપેલો છે અને તેમાંથી પણ ખૂબ જ સારા પરિણામ પ્રાપ્ત થયેલા છે. અન્ય રોગોના કારણે અથવા નસલ્સના કારણે કોઈક ગાયમાં પ્રોબ્લેમ થાય છે, પણ એમણે વાત કરેલી કે અમારી ગાયોને તો વાંધો આવતો નથી. ઘણી બધી ગાયોનો વટકનો વેલો પણ જાતિ આધારિત હોય છે. તેવી ગાય મારખના સ્વભાવની હોય છે, વટકનો વેલો એટલે 5-6 મહિના પછી દૂધ આપવાનું બંધ કરે અને વટકણી ગાય કે વટકે ગાય વટકે જેવો શબ્દ વાપરવામાં આવ્યો છે. આજે જનરલમાં બહુ ગૌપાલકોની ભાષાના શબ્દો વધારે લીધા છે. તેવી ગાય મારખના સ્વભાવની હોય છે અને એના હોર્મોન્સ ના જીન્સના કારણે 5-6 મહિને વટકે છે એટલે દોવાનું બંધ કરે, વટકવું એટલે દૂધ આપવાનું બંધ કરે અને દોવા બેસે તો તોફાન કરે છે. આવી વટકડી ગાય માટે આ તેલનો પ્રયોગ ખૂબ જ ઉપયોગી છે, જે 5-6 મહિના પછી દૂધ આપવાનું બંધ કરતી હોય છે. તેની જગ્યાએ તેમના કહેવા પ્રમાણે તો 1-1.5 મહિનો અમારે છોડવી પડે છે, બાકી ગાય ક્યારે દૂધ આપવાનું બંધ કરતી નથી. અને જનરલ આ 5 પ્રકારના તેલ તેમજ આગળ આપેલી બધી સારવારો, ખાસ કરીને શતાવરી, ભોયપોળું, અશ્વગંધા, આ શરીરના એના અંદરના સોડિયમ, પોટેશિયમ, પછી કેલ્શિયમ, આ બધા અને ખાસ કરીને આયરનનું પ્રમાણ ન ઘટે આવી જો કાળજી લેવામાં આવે તો ગાય ઠેર સુધી એક સરખું દૂધ આપે છે. અઠવાડિયે ઘીથી અથવા એરંડિયું ખૂબ જ શિંગના મૂળમાં વધકણી ગાય જે હોય, મારખણી હોય અથવા તો કસમય દૂધ બંધ કરી દેતી હોય છે 5-6 મહિનામાં, તો તેના શિંગની અંદર ઘી અથવા એરંડિયું ખૂબ જ શિંગના મૂળમાં તેમજ શિંગ ઉપર લગાવવાથી એના મગજમાં શાંતિ થઈ હોર્મોન્સનું બેલેન્સ થતું હોય છે. તેમજ ગાયના શિંગમાં થતો કંબોઈ તો આ લગાવવાથી કંબોઈ પણ થતી નથી,
હોય એટલે સિંહના મૂળમાં એક પ્રકારના કીડા થતા હોય છે, સડો થતો હોય છે. ભેંસ, ગાય, બળદ આ બધામાં આવે કંબો એટલે એક પ્રકારનું ઇન્ફેક્શન થતું હોય છે સિંહની અંદરના ભાગમાં. તેનું નિદાન એટલે રાત્રિના સમયમાં એમાં એને ધીમો ધીમો દુખાવો થાય છે એટલે પશુ ખીલા ઉપર શીંગડું પછાડતું હોય છે, એનો અવાજ પણ આપણને ઘણી વખત સાંભળવા મળતો હોય છે. લાંબા સમય બાદ મૂળમાંથી સિંગ ખરી પડે છે. તેના માટે થઈને સિંદૂર, સાચો સિંદૂર ઘીમાં કાલવી અને લગાડવાથી કીડા મરી જાય છે અને કંબોઈના રોગમાંથી એમને મુક્તિ મળે છે. સાચો સિંદૂર એટલે કે સિંદૂર છે એ સીસામાંથી બનાવવામાં આવતો હોય છે, એટલે ખૂબ જ વજનદાર હોય છે. એટલે અત્યારે મળતા ચીલા ચાલુ સિંદૂરની ન લેવા, પણ આ ખૂબ જ વજન વાળો એટલે સીસામાંથી બનેલો સિંદૂર તેના મૂળમાં ભરવાથી આ રોગ અટકી શકે છે અથવા થતો નથી. ખરેખર તો પશુ છે ગૌ માતાની સેવા છે એની સાથે આપણે એના જેવું બનવું પડે છે. એક એક વસ્તુની કાળજી લેવાની જરૂર હોય છે, ત્યારે જ આપણને એનો સંપૂર્ણપણે આપણને એને સેવાનો લાભ મળતો હોય છે. મારંકણા પશુને શાંત કરવા માટે રવિવારે તેના કાનનો મેલ વ્યવસ્થિત કાઢી અને ગોળ સાથે વારંવાર ખવડાવવાથી પશુ શાંત થાય છે અને વટકણ પ્રકૃતિમાં સુધારો થાય છે, એટલે કે જે 5-6 મહિને દૂધ આપતી બંધ થતી હોય તેમાં પણ સુધારો થાય છે. વારંવાર આવો પ્રયોગ કરવામાં આવે તો કોઈ પણ પશુ ધીમે ધીમે શાંત થઈ જતું હોય છે. સાથે સાથે કૃમિના કારણે આંચળમાં હાથ લગાવવાથી તેમને અંદર ગલીપચી થતી હોય છે, એના કારણે પણ પશુ ઘણી વખત ઠેકડા મારે છે. અને ધરાર દોવા બેસવામાં આવે તો ગદગદી હાથ થતા હોય એની અંદર હાથ અડાડવાથી એના ઉપર શરીરમાંથી એક પ્રકારનું કંપન ઉત્પન્ન થાય એટલે દૂધને ઉપર ચડાવી દેતા હોય છે, જેથી પૂર્ણ દૂધ આપણે લઈ શકાતું નથી એટલે કૃમિની દવા ખાસ એમને આપવી જોઈએ. તો સમયાંતરે કૃમિ વિશે તેમજ આ તો ફક્ત એક સામાન્ય આજે ગર્ભાશયના રોગો, દૂધની વિશેના રોગો, આંચળ વિશેના રોગો, ગળાની અંદર થતો સાંકળો, તાવ વિશે સામાન્ય જ વાતો થઈ છે. હજુ ઘણો બધો પ્રયોગ અને સારવાર ખૂબ જ લાંબી છે, પણ આજે આટલા સુધી વાતો કરી તો આગળની સારવાર ભાગ 2માં હજુ ઘણા બધા પ્રકારના રોગ વિશે વાતો કરીશું. સર્વત્ર સુખિનો સંતુ, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ માપ્યુ નાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જૈન પુરોહિત સાહેબનો, પશુઓની આયુર્વેદિક સારવાર વિશે સરસ વિસ્તૃત માહિતી આપી અને ખૂબ ખૂબ આભાર. ઘણા બધા રોગોની માહિતી આપી, દૂધ વધારવા માટેની માહિતી આપી, તેમાં રોગ ન થાય માટે પણ ઘણી બધી માહિતી આપી છે, શિંગડા વિશે પણ માહિતી આપી, શિંગડા સડવા છે, આંચાના સોજા ઉપર અને સોજાની સારવાર માટે પણ માહિતી આપી, તેમજ દૂધ વધારવાના પ્રયોગો વિશે પણ સરસ માહિતી આપી. ખૂબ ખૂબ આભાર પુરોહિત સાહેબ. હવે કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકો છો, ખાસ કરીને પશુપાલકોને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. બોલો ત્રિપાઠી સાહેબ, બોલીએ. ધન્યવાદ સર, ઇતની જબરદસ્ત આંચલિક ભાષા કા પ્રયોગ આપને કિયા. કુછ શબ્દ તો સચ મેં, હાલાંકિ મેં 25 સાલ સે ગુજરાત મેં રહ રહા હું, લેકિન સમજના મુશ્કિલ હો રહા થા, લેકિન ચૂંકિ ગાયો સે જુડા રહા હું બચપન સે ઓર કહીં ને કહીં ઇન્ટરેસ્ટ કા વિષય રહા હૈ, તો ઇસલિયે જો હૈ બહોત અચ્છા લગા. ઓર સ્પેસિફિકલી મેં કહું તો ગુજરાત એક એસા પ્રદેશ રહા હૈ જો
कृष्ण जी का बहुत ही प्रिय प्रदेश रहा है। उत्तर प्रदेश को मथुरा को छोड़ के वो आए तो यहाँ पे सौराष्ट्र में बसे और उनके साथ गायें आई। और गायों में विशेष तौर पे देखा जाए तो कई सारी जो है देशी हाइब्रिड, मतलब देशी गायें जो अच्छी क्वालिटी की हैं, उनकी ब्रीड्स यहाँ पे मिलती हैं। जैसे गिर गाय है जो सौराष्ट्र की गाय है, थारपारकर है, कांकरेज है, और उसके अलावा सिंधी है, रेड सिंधी है। तो ये देख के बहुत अच्छा लगता है कि यहाँ पे हम लोगों के यहाँ पे गायें होती हैं लेकिन बड़ी सामान्य गायें होती हैं। जैसे आपने सामान्य तौर पे बोला 4-5 लीटर दूध, हम लोगों के यहाँ 500 ग्राम से लेके 1.5 किलो के आसपास देसी गायें दूध देती हैं। तो वहाँ पे जो अच्छी ब्रीड तैयार की गई वो उसको लोकल ब्रीड को मिला के तैयार की गई। तो ये भी साथ में समझ में आता है, जिस हिसाब से मैं कई बार देखता हूँ पढ़ता हूँ। अमूल के साथ भी काफी जुड़ाव रहा क्योंकि आनंद से हूँ तो। और गाँव में जाके मैंने देखा, डेयरियों को भी देखा, मैसाणा, सूरती, जाफराबादी, ये सब ब्रीड्स जो है बफेलोज में यूज कर रहे हैं, और गिर और कांकरेज, स्पेसिफिकली बरोड़ा साइड में कांकरेज का यूज होता है। तो वो सब चीजें देखी, और विशिष्ट तौर पे अलग अलग गायों की कुछ कुछ विशिष्ट कमजोरियां हैं और कुछ विशिष्ट क्वालिटीज भी हैं। तो इस पे भी थोड़ा जो है आगे चल के आपने बोला ही है कि इसको आप आगे टैकल करेंगे। धन्यवाद। अन्य कोई ने सवाल हो तो पूछो। योगिन भाई ने सवाल हो तो योगिन भाई पट। जी सर, जय धनवंतरी। जय धनवंतरी। सवाल तो मैं साहब ने बताया पूछी दीदा, પણ ખાસ એમાંનું કઈ કરી નથી શકતા, કારણ કે મધની દવા ચટાડવાથી તો એકલા હોય એટલે કોઈ મોઢું ફાડવા વાળું જોઈએ અને કોઈ લગડ હોય, અને પાછી મધની દવા આપણે આપીએ તો પાછળ દૂધ નથી પીતી અને મોઢામાંથી ફીણ કાઢીને બધું બહાર કાઢીને ગયેલું. અત્યારે તો હાલત એની સ્ટેડી છે, મધની દવા ન આપીએ તો દૂધ પીવે, દૂધમાં બધી દવા તમે કીધી પ્રમાણે પીવે છે, પણ ધીમે ધીમે રિકવરી આવશે એવું લાગે છે. હળદર ના દૂધ નો પ્રયોગ કર્યો એને પીધું, પછી જે ડોક્ટરો એલોપેથી વાળા આવ્યા હતા અને એમને જે બધી એન્ટીબાયોટિક દવાઓ આપી હતી અમુક અમુક, અને એમાં યુરિન પાસ કરવા માટે એ લોકો આપણને જે આપણે હ્યુમન માટે જે છે ને નીરી, આપણે આયુર્વેદની એ નીરીનું સિરપ સજેસ્ટ કર્યું હતું, તો એ દૂધમાં લઈ લે છે. એટલે યુરિનમાં હવે ખુલાસાથી આવવા માંડે છે એવું થોડુંક તો લાગે જ છે. બરાબર. અને બાકી આપણે જે પ્રમાણે સૂચના આપી હતી કે અશ્વગંધા પછી વાવડી મરી આવું બધું દૂધમાં ઉકાળી અને આપવું, જો એને ભૂખ હોય ને તો પી જાય છે, અધરવાઇઝ એ નથી મોઢું મારતી એમાં. બરાબર છે, એવું છે. એટલે હવે 10-1 દિવસ આવો પ્રયોગ ચાલુ રાખવું અને પછી ચાલુ જ રાખવાનો છે. અને ગામની અંદર કોઈ મોટી ઉંમર વાળા ને કાકડા બેસાડતા આવડતા હોય છે, ટોન્સિલાઇટિસ પણ છે એને સાથે. જી. તો નાના બાળકો, 10-12 વર્ષના બાળકોને જયારે કાકડા ફૂલી જતા હોય છે ને, ત્યારે પેલા તો આપણે ઓપરેશન ઉપર ઘસી પડ્યા હતા, પણ હવે લોકોને ખબર પડી કે એક અવિભાજ્ય અંગ છે, આનું ઓપરેશન ના કરાવવું જોઈએ. તો આયુર્વેદની દ્રષ્ટિએ હળદર અને માખણ આંગળી ઉપર લગાડી અને ઘણા બધા લોકો બાળકનું મોઢું ખોલી અને કાકડાની જગ્યાએ દબાવી દેતા હોય છે. તેવી જ રીતે જયારે આપને સમય મળે, આપ દિવસના ફ્રી નથી હોતા એ પણ મને ખ્યાલ આવી ગયો છે, તો એ સમયે 2 વખત, 1-2 વખત એના કાકડા બેસાડી દેશો ને તો બહુ જલ્દી એનું પરિણામ પ્રાપ્ત થશે, આવી મારી ઈચ્છા છે. ધન્યવાદ.
સાહેબ, બીજું આપને ખાસ એ પૂછવાનું હતું કે એની માને અત્યારે માનો ને કે આ ડિલિવરી થઈ અને લગભગ 40-45 દિવસ આસપાસ થવા આવ્યું, પરંતુ હવે આપણે એને જે આયુર્વેદની દવાઓ જેને આપણે કહીએ કે જેના પોષણ માટે અથવા તો દૂધના ક્વોલિટી માટે તો કઈ કઈ આપી શકાય એમ, અત્યારે અમે અશ્વગંધા અને આપણે આ જે આવે છે ને આંખ માટે જીવંતી એનું ચૂર્ણ, એ બે ચૂર્ણ આપું છું સાથે સાથે, દોઢી અને જીવંતી બરાબર છે, હા એટલે જીવંતી નું ચૂર્ણ અને અશ્વગંધા નું એને ખાણમાં નાખીને આપું છું બરાબર, પણ બીજું મારે કઈ ઉમેરવું હોય, હું પેલા એને પેલો સત્તાવરી આપતો હતો, એ હવે ખાલી થઈ ગઈ છે એટલે હજી બંધ છે હમણાં, આશીર્વાદથી વિશેષ ગળો કે એવું બધું દઈ શકાય અંદર એમને? પેલા મેં તમને તે દિવસે વાત કરી હતી ને કે સવા મહિના પછી એટલે 35-40 દિવસ ક્યાં સમજો, સવા મહિનો જ કહેવાય. હાજી હાજી, દેશી માપ પ્રમાણે બાકસનું એક ખોખું જેટલી, અડધા ખોખા જેટલી હળદર ને અડધું અથવા સુવાદાણા, માપ પ્રમાણે સુવાદાણા અને હળદર જી, આ એને તમે છે ને 10-12 દિવસ આપો, એટલે એને છે ને પ્લેસેન્ટા એટલે કે મેલી કે કોઈ પણ પ્રકારનો બગાડ અંદર રહી ગયો હશે ને, એ બગાડ જેવો નીકળશે ને નીકળશે એ આપણને ખ્યાલ પણ આવશે, તો પણ દૂધમાં વધારો થશે. કરી દીધું ને બસ બસ, તમને ચોક્કસ પરિણામ મળશે. કારણ કે આજે જે વાતો કરી છે ને બધા જ મારા લગભગ સ્વાનુભૂત પ્રયોગો છે. પણ સાહેબ, એમાં આપે જેમ કીધું હતું ને કે ગોળમાં એને લાડવો બનાવીને આપવો, હા તો એ પ્રયત્ન કર્યો ને તો એમાં એને નહોતો ખાધો, એટલે મેં પછી બાકસની ડબ્બી ભરીને સુવાદાણા સીધા ખાણમાં નાખી દીધા અને લગભગ 1.5-2 ચમચી જેટલી હળદર અને આપી દીધી ખાણમાં, તો એમાં ખવાઈ જાય છે, વાંધો નથી આવતો. ભલે ભલે, કઈ વાંધો નહીં, ભલે ખાતે ખાણમાં પણ સારી હતી, પણ રિયલ મેડિસિન અને ખાણ સાથે થોડીક એની અસર ઓછી મળે, ઓછી થાય, એટલે કદાચ 12 ની બદલે આપણે 15-20 દિવસ કરવું પડે એવું બધા ના આપો એને, ભલે એક મહિનો આપો અને 1.5 મહિનો આપો તો આ કોઈ વસ્તુ નુકસાન કરતા નથી. અચ્છા, આ ડોઝ બે વાર દેવાય દિવસમાં કે એક જ વાર દઈ શકાય? ના, અત્યારે આપણે એક જ વખત આપવાનો. જી જી, જો કે ખાણમાં નાખો છો એટલે બે ટાઈમ આપો તો એ વાંધો નહીં. બરાબર. અને સાહેબ, આજનો બનાવ એવો હતો કે આ મસ્તી જનરલી હું ઘરે લાવ્યો ને એ પછી એને જમવાના ટાઈમે અથવા તો એને ધોવાના ટાઈમે એ ભાંભરતા મેં જોયેલી, પણ આજે લગભગ બપોરે 11:30-12 વાગ્યાથી ભાંભરવાનું શરૂ કર્યું હતું, સાંજે લગભગ 7-8 વાગ્યા સુધી ચાલુ હતું એનું કોન્સ્ટન્ટ હતું એમ, અને પાછળથી જે આપણે જે કહીએ ને કે પેલો વ્હાઈટ ટ્રાન્સપેરન્ટ એક પદાર્થ એનો નીકળતો હોય, હા એટલે હીટમાં હોય શકે, કારણ કે એને ઓલરેડી 40-45 દિવસ થઈ ગયા છે ડિલિવરી ને, એટલે મને ઘણા કીધું કે આ પીરિયડ એવો છે કે આપણે અત્યારે હીટમાં હોય શકે એટલે આવું બને એમ. ના જે તમે આ હળદર ને આપશો ને એટલે હજી વ્હાઈટ ડિસ્ચાર્જ ખૂબ થશે. ઓકે. અને આમ તો જનરલ 90 દિવસે જ હીટમાં આવે ગાય, 45 દિવસે કોઈ ગાય લગભગ નથી આવતી હીટમાં. આમ તો મને 21 દિવસ નું કહે છે બધાય. ના ના ના, 21 દિવસે હિટમાં ના આવે ક્યારે. હા, જ્યાં સુધી આપણે દૂધનું પ્રમાણ વધારે અથવા વાછરું જ્યાં સુધી આવતું હોય ત્યાં સુધી જનરલ 90 દિવસે ગાય હિટમાં આવતી હોય છે, પણ એનો નિયમ એવો છે કે એની તંદુરસ્તી માટે થઈને 6 મહિના એટલે 180 દિવસ પછી જ બીજદાન કરાવવું. જી જી, એટલે એક તો એનો પીરિયડ વધી જાય, 10 મહિના 11 મહિના વ્યામાં પણ થાય અને 6 મહિના એટલે 1.5 વર્ષ જેવું વચ્ચે પીરિયડ રહે તો એની તંદુરસ્તી સુધરે, એનું ગર્ભાશય ક્યારે ખરાબ ન થાય અને આંચળો પણ ખરાબ ના થાય, એટલે બને ત્યાં સુધી એને 90 દિવસે બીજદાન ના કરાવવું અથવા તો મીટિંગમાં ના લઈ જવી. બરાબર. તો પછી ભાંભરવાનું કારણ શું હોય શકે સાહેબ? હા, એટલે એના હોર્મોન્સમાં ફેરફાર થશે ને. અચ્છા, હોર્મોન્સમાં ફેરફાર થાય અને દૂધ વધશે. તમે જોજો, તમે અઠવાડિયામાં તમે મને છે ને ફોન કરજો અથવા પાછા બીજા વેબિનારમાં ક્યારેક આપણે મળશું, એના દૂધમાં વધારો થશે, હોર્મોન ચેન્જ થઈ રહ્યા છે. બરાબર બરાબર. હા, આપણે છે ને તમે અત્યારે આ કેટલા દિવસથી ચાલુ કર્યું છે હળદર અને સુવાદાણા? બસ તમે મને જ્યારે કીધું ને તે દિવસે મારી પાસે હાજર માનો હતો એટલે મેં બીજે દિવસે મંગાવીને શરૂ કરી દીધું છે ને. હા, એટલે 3-4 દિવસ થયા. 3 દિવસ? હા, 3-4 દિવસ તો થઈ ગયા. હા બસ, તો આપણે રવિવારે આપની સાથે વાત થઈ હતી, રવિવારે એટલે સોમ ને મંગળ બે દિવસ છે આજે, એટલે 4 ડોઝ ગયા એને. બરાબર છે, બરાબર છે, ચાલુ રાખો. દૂધમાં અઠવાડિયામાં જે ફરક દેખાય પછી મને કહેજો. ચોક્કસ. અને અત્યારે વ્હાઈટ ડિસ્ચાર્જ થાય છે ને એ અંદર બગાડ રહી ગયો હોય ને બધે વ્હાઈટ ડિસ્ચાર્જ રૂપે જ બહાર નીકળે. અચ્છા, હા હા. એને ડિલિવરી આવ્યા પછી મેં ડિસ્ચાર્જ જોયો છે ને તો રેડિશ કલર નો ડિસ્ચાર્જ હતો. હા, હવે એકદમ ટ્રાન્સપેરન્ટ થઈ ગયો છે.
એ હજી ટ્રાન્સપરન્ટ થશે. અચ્છા. અને રેડિશ છે ને, રેડ લાઇનિંગ અંદર દેખાતી હોય છે જી, જરસ્ટા કહીએ આપણે દેશી ભાષામાં, જરસ્ટા પડવા, એમાં રેડ લાઇનિંગ સુવાહી, એ સુવાવડના સમયમાં બધા બધી જ ગાયોને પડતા હોય છે જનરલ. ખુબ સારું આવશે, અને એ વાછરું જન્મ પછી 2 લિટર જેટલું દૂધ વધી જશે. બરાબર બરાબર. ધન્યવાદ. ધન્યવાદ સાહેબ, ખુબ ખુબ આભાર. ત્રિપાઠીજી બોલીએ. મેં ભાઈ બોલ રહા થા કે યે કેવલ ક્લેરિફિકેશન હો રહા હૈ ઉસકે ઓર્ગન્સ કા, અન્ય કોઈને સવાલ હોય તો. બોલો યોગીનભાઈ, બીજો સવાલ. આપની પાસે તો લેવી જોઈએ છે ને સાહેબ. એક હું પણ મારી ગાયને આપું છું, અત્યારે જે પ્રશ્ન યોગીનભાઈ નો છે એમાં પણ કદાચ કામ લાગી શકે. હવે એમાં એવું છે કે હું આટલી વસ્તુ મિક્સ કરી અને એના લાડુ બનાવું છું 50 ગ્રામ ના, અને દર મહિને 7 દિવસ આપવાના 50-50 ગ્રામ, જેથી કરીને એને કોઈ પણ જાતના રોગ થતા નથી અને કર્મીય રહેતા નથી, જેને કે ડીવર્મિંગ કરાવવું નથી પડતું ક્યારે. હવે એની અંદર છે પીપરી મૂળ 50 ગ્રામ, અજમો 50 ગ્રામ, સૂંઠ 50 ગ્રામ, મરી 50 ગ્રામ, પીપર 50 ગ્રામ, પલાસ પાપડો 50 ગ્રામ, પછી છે ઇન્દ્રાયણના મૂળ 50 ગ્રામ, પછી છે કંપીલો 50 ગ્રામ, અશ્વગંધા 50 ગ્રામ, પીપળા છાલ 50 ગ્રામ, તલ 200 ગ્રામ, અને ગોળ 1 કિલો 400 ગ્રામ. આ બધું મિક્સ કરી એકદમ અને એના 50-50 ગ્રામની લાડુડી બનાવવાની, દરરોજ એક લાડુડી આપવાની. એને ક્યારેક ખાકેડો થયો હોય, વરલો થયો હોય, ઊંકો થયો હોય તો પણ આપું છું, એનાથી તુરંત સારું થઈ જાય છે અને એકદમ સરસ મજાની, એને કઈક દૂધ પણ સારું આપે, ખાણ પણ સારું ખાય અને નિરોગી તંદુરસ્ત રહે છે. તંદુરસ્ત ગાયની એવી થોડી સિમ્પટોમ્સ હોય છે કે એની સ્કીન એકદમ બ્રાઇટ હોય, ચમકતી હોય, ચમકીલી હોય, ચમકીલી હોય. હા, એના ઉપરથી ખ્યાલ આવે કે એકદમ ચમકીલી, અને એને સ્કીન ઉપર રૂછાળા રૂછાળા બહુ નથી હોતા. જો રૂછાળા હોય તો કદાચ એને કોઈ પેટમાં કે તકલીફ હોય અથવા કે પેલું હોય, હોર્મોન્સ ઇમ્બેલેન્સ હોય છે. હા, હોર્મોન્સ ઇમ્બેલેન્સ હોય, આનાથી બધું બેલેન્સ થાય છે એવું મેં અનુભવ્યું છે. અનુભવ છે, પણ તમે તો મારા ભાગ 2 ની અંદર ગાબડું પાડ્યું. મારે ભાગ 2 માં લેવાનું હતું, જોકે લઈશ જ. ભલે ભલે, આવા તો અનેક પ્રયોગો છે અને આજે તમે કીધું ને એ પ્રયોગ ખાસ કરીને આર્યભિષેક માં આપ્યો છે. આર્યભિષેકનો જ છે પછી, બરાબર ને? હા, એનો જ છે. હા, પશુ ચિકિત્સામાં એનો આ પ્રયોગ છે. જી જી. અને એ પ્રયોગ કરવાથી પશુ ક્યારે બીમાર જ નથી પડતું, એટલે વેબિનારમાં આપણે વ્યવસ્થિત વિસ્તૃતિકરણ થી લઈ લેશું એને વ્યવસ્થિત રીતે. બરાબર. ભલે ભલે, ધન્યવાદ. અને આજે આપણી સાથે વેબિનારમાં મિલનભાઈ ગોસ્વામી જોડાયેલા છે, જે અહીંયા જામજોધપુરના છે અને પોતે પશુ પ્રેમી છે અને સ્નેક કેચર છે. કોઈ પણ જાતના સાપ પકડવા હોય તો પોતે પોતે એના માટે બહુ સારી સેવા આપે છે, મારે નહીં અને બહાર મૂકી આવે પોતે જંગલમાં. અને હા, એટલે આજે એ આપણી સાથે જોડાયેલા છે મિલનભાઈ ગોસ્વામી. 2 મિનિટ એ વિશે કઈક વાતો કરે. જી હા, મિલનભાઈ ગોસ્વામી. હલો મિલનભાઈ, મિલનભાઈ ગોસ્વામી સાંભળો છો? કદાચ ચાલુ કરીને સુઈ ગયા હશે, જોડાયેલા તો છે હજી. વનસ્પતિ પ્રેમી છે, પક્ષી પ્રેમી છે, પક્ષીઓના ઘણા બધા નામ જાણે છે, ઘણા પક્ષીઓને ઓળખે છે. એ શિબિરમાં આવવાના છે. સારું, તો ત્યારે મળીશું, અત્યારે કદાચ ફ્રી ના હોય. જોડાયેલા તો છે પણ કદાચ સુઈ ગયા હશે એવું લાગે.
બોલો બલદાણિયા સર. મહેશભાઈ ઘેટિયા, કોઈ પ્રશ્ન હોય તો. અચ્છા મહેશભાઈ ઘેટિયા, અન્ય કોઈને સવાલ હોય તો પૂછો. દિલીપભાઈ શાહ હાથ ઊંચો કર્યો. દિલીપભાઈ શાહ બોલો. હાથ ઊંચો. બોલો ખાટ સાહેબ. દિનેશ ભાઈ ખાટ સાહેબ. રમેશભાઈ રંગાણી સાહેબ. વિનોદભાઈ ઠક્કર સાહેબ. બોલો વિનોદભાઈ ઠક્કર સાહેબ. હમણાં રોહિત સાહેબે કાકડાની વાત કરી અને કોઈ ભાઈએ કાકડા વિશે પૂછ્યું, હળદર અને માખણ નો પ્રયોગ બતાવ્યો. હા બરાબર છે, બોલો. બોલો ઠક્કર સાહેબ, બોલો આગળ.